શહેર પોલીસના જવાનો પૂર હોય કે અન્ય કોઈ આફત હોય હંમેશા ખડે પગે પ્રજાની સેવા અને સુરક્ષામાં તત્પર હોય છે, જેનું એક ઉદાહરણ ગતરોજ જેલ રોડ પર જોવા મળ્યું હતું, જ્યાં અકસ્માતગ્રસ્ત યુવતીને એમ્બ્યુલન્સથી રાહ જોયા વિના પીસીઆર વાનમાં બેસાડી અને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવી હતી. આ ઘટના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધ્યાનમાં આવતા ટ્વીટ મારફતે સરાહનીય કામગીરી કરનાર એએસઆઈ સુરેશભાઈ હિંગલાજીયાની કામગીરીને બિરદાવી હતી. પોતાની ફરજ દરમિયાન સાથે કફન લઈને ફરતા પોલીસ જવાનની કહાની તો શહેરીજનો જાણે છે. એએસઆઈ સુરેશભાઈ હિંગલાજીયા અગાઉ મકરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા, જ્યાં તેઓ હાઇવે પેટ્રોલિંગમાં ફરજ બજાવતા સમય જ્યારે કોઈ રાહદારી પેટ્રોલ સર્જાય અને મૃત્યુ પામે ત્યારે રસ્તા પર ખુલ્લા પડેલા મૃતદેહને ઢાંકવા માટે કોઈ કાપડ પણ સાથે હોતું ન હતું, જેથી એએસઆઈ સુરેશભાઈ ત્યાંથી જ પોતાની ફરજ દરમિયાન એક કફન સાથે લઈ ફરે છે. તેઓની આ માનવ સેવા અગાઉ પણ પોલીસ વિભાગે બિરદાવી છે. ગત રોજ ફરી વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજીયાએ માનવતા મેકાવી છે. સુરેશભાઈ હિંગલાજીયા રાવપુરા એએસઆઈ ટીમની પીસીઆરમાં ફરજ બજાવતા હતા ત્યારે જેલ રોડ પર વરસાદ બાદ અચાનક વાહનો સ્લીપ થવાની ઘટનાની હારમાળા સર્જાઈ હતી. અનેક વાહન ચાલકો રસ્તા પર પડી જતા ઈજા પહોંચી હતી. 108ને જાણ કરી એમ્બ્યુલન્સ આવે તે પહેલાં ગંભીર રીતે ઘવાયેલી એક યુવતીને એએસઆઈ સુરેશભાઈ પોતાની પીસીઆરમાં બેસાડી અને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલ પહોંચ્યા બાદ સ્ટ્રેચરની રાહ જોયા વિના જ તેને ખોળામાં ઉઠાવીને ઇમરજન્સી વોર્ડ સુધી લઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં અકસ્માત યુવતીને ત્વરિત સારવાર મળી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં હર્ષ સંઘવીએ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી સો સલામ પાઠવીને બિરદાવ્યા હતા. હું રાવપુરા C1 મોબાઈલમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું અને કાલે અમો પેટ્રોલિંગ ફરતા ફરતા પોલીસ ભવનની સામેના રોડ ઉપર સવારના વરસાદ પડેલ, જેના કારણે રોડ સ્લીપરી થઈ જતા આવતા જતા લોકો સ્કૂટરમાં સ્લીપ ખાઈ પડી જતા હોય, જેમાં એક છોકરી સ્લીપ ખાઈ પડી ગયેલ હોય અને તેઓને માથામાં, દાઢીમાં તથા નીમાં ઈજા થતા તેઓને સારવારની જરૂર હોય, અમારી સી ટીમની ગાડી તાત્કાલિક તેઓને સી ટીમની ગાડીમાં લઈ SSG હોસ્પિટલે સારવાર માટે તેઓને વોર્ડમાં ભરતી કરેલ છે. અમને હાલમાં છોકરીની જે તબીબની તબિયત કેવી છે? તેઓની તબિયત હાલ સારી છે. અમુક લોકો બી હજુ પોલીસથી ગભરાય છે, તેના માટે શું મેસેજ આપવાનો? પોલીસ પ્રજાનો મિત્ર છે, પોલીસથી કોઈ ગભરાવાની જરૂર નથી. પોલીસ હંમેશા પ્રજાનો મિત્ર જ છે અને જે અમો કામ કરીએ છીએ એ જોવાનો નજરિયો અલગ છે. પોલીસ હંમેશા પોઝિટિવથી જ કામ કરતી હોય અને પોલીસ પ્રજાનો હંમેશા મિત્ર જ રહેવાનો છે. મારું નામ એએસઆઈ સુરેશભાઈ જમનાદાસભાઈ, રાવપુરા પોલીસ સ્ટેશન.